હેલો વિદ્યાર્થી મિત્રો, એફએક્સ સ્કૂલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે પ્રથમ દાખલો જોઈએ. તો નીચે આપેલ તમામ બહુપદી પી ઓફ એક્સ ને બહુપદી જી ઓફ એક્સ વડે ભાગો અને ભાગફળ તથા શેષ મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે સાદી રીતે ભાગાકાર કરતા હતા એવી જ રીતના ભાગાકાર છે, પણ એ બહુપદીનો ભાગાકાર છે. પેલા આપણે કેવી રીતના ભાગાકાર અત્યાર સુધી મળી ગયા આપણને ખબર છે. સામાન્ય રીતે હું તમને એમ કહું કે 9 ને 4 વડે ભાગાકાર કરવામાં આવે તો 4 2 ને 8, તો આને આપણે શું કહીએ છીએ? ભાગફળ. અને આને આપણે શું કહીએ છીએ? શેષ કહીએ છીએ. તો આવી જ રીતના આપણે જે છે એ આપેલી બે બહુપદી p ઓફ x અને g ઓફ x ને આપણે ભાગાકાર કરવાનો. સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ દાખલો આપણે સમજી લેશું તો એક પણ દાખલામાં આ પછી પાછળથી આપણને પ્રશ્ન રહેશે નહીં. પહેલે વહેલું આપણે એ કામ કરવાનું છે કે આપેલી બહુપદી જે છે એ બહુપદીની ઘાત ચેક કરી લેવાની છે. ઘાત એટલા માટે ક્રમશઃ ઉતરતી કક્ષાની અંદર ઘાત હોવી જોઈએ. તો જોઈએ p ઓફ x ની અંદર x ની 3 ઘાત છે, 2 ઘાત છે, 1 ઘાત છે અને અચળ પદ છે. ઓકે, આમાં કઈ ફેરફાર નથી, આ બરાબર છે. જો ન હોય તો આપણે એમાં ફેરફાર કેવી રીતના કરવો એ આપણે સમજી લઈશું. જોઈએ આપણે g ઓફ x, એમાં x વર્ગ માઇનસ 2. જો અહીં x વર્ગ પછી 1 ઘાત વાળું પદ નથી તો ત્યાં આપણે શું કરશું? તો કે પ્લસ 0x એવું આપણે કરી નાખશું. અને માઇનસ 2 તો આપણે છે જ ઓલરેડી. તો આવી રીતના આપણે જે છે એ પહેલા બહુપદીને આપણે વર્ગીકૃત કરી નાખવાની, જેથી કરીને આપણે ભાગાકાર એટલે કે ભાગફળ અને શેષ મેળવવામાં સરળતા રહે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણીએ આપણે. તો પહેલે વહેલી આપણે જે p ઓફ x વાળી બહુપદી આપેલી છે તેને લખીએ તો શું આપેલું છે? તો કે x નો ઘન માઇનસ 3x નો વર્ગ પ્લસ 5x માઇનસ 3. જો ખાસ નિશાની કેમ બદલે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો x સ્ક્વેર માઇનસ, અહીંયા આપણે ફેરફાર કરવાનો હતો x વર્ગ પ્લસ 0x માઇનસ 2. જો આપણે કાંઈ કર્યું નથી, આનું આ પદ છે, આ જ વસ્તુ છે, પણ અહીંયા બીજું પદ એટલે કે 1 ઘાત વાળું પદ નથી તો આપણે 0x વાળું એવું આપણે ઘાત લેવાળું પદ લખી નહીં. કંઈ ફેર પડતો નથી બહુપદીમાં. હવે આપણે શું કરવાનું છે? તો કે આને આપણે ડિવાઈડેશન કરવાનું છે. તો કેટલા વડે ભાગ હશે? તો કે આપણે બે પહેલા પદ આપણે ચેક કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કેટલા વડે ભાગ હશે એ આપણે ચેક કરવું હોય તો કેવી રીતના આપણે કરી શકીએ? તો કે પહેલા આપણે લખીએ સાદી રીતે, જો x નો ઘન છેદમાં આપણે શું કરશું? 2 નું પ્રથમ પદ આપણે જોવાનું છે, x નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આને આપણે શું કરશું? તો કે સાદી રીતે, સાવ સાદી રીતે જોવું હોય તો x ગુણ્યા x એટલે x નો ઘન થાય. 3 વખત x ગુણાય એટલે x નો ઘન થાય, અને ત્યાર પછી x ગુણ્યા x એટલે x નો વર્ગ થાય. જો 2 વખત ઉડાડી નાખો તો વધે કેટલા? 1x. તો 1x વડે આનો ભાગાકાર ચાલશે. તો x અહીંયા જે ભાગાકાર ચાલશે એને e આની 3 આખા પદ સાથે આનો ગુણાકાર થાય. આ x આખા પદ સાથે ગુણાકાર થાય અને e આખું પદ અહીંયા લખાય. હવે આપણે ગુણાકાર કરીએ x ગુણ્યા x નો વર્ગ એટલે શું થશે? x નો ઘન. હવે તો કે x ગુણ્યા 0x એટલે કેટલા થશે? પ્લસ, જો પ્લસ પ્લસ એટલે પ્લસ જ રહેશે, 0x અને એનો વર્ગ x ગુણ્યા x એટલે 0x નો વર્ગ. હવે x ગુણ્યા 2, પણ અહીંયા જો પ્લસ વર્ગ માઇનસ તો અહીં શું આવશે? માઇનસ. x ગુણ્યા 2 એટલે 2x. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક જગ્યા છોડી દેવાની. હવે જુઓ અહીંયા નિશાની બદલાવવાની છે, જે નિશાની આપેલી હોય બદલાવવાની છે. અહીંયા જુઓ અહીંયા પ્લસ છે, કાંઈ નથી એટલે પ્લસ હોય તો અહીંયા કેવી દીધી છે? અહીંયા માઇનસ. અહીંયા પ્લસ છે તો કેવી થઈ જશે? માઇનસ. અહીંયા માઇનસ છે તો કેવી થઈ જશે? પ્લસ. હવે આપણે હંમેશા પહેલું પદ ઉડી છે, કારણ કે x નો ઘન કેવો છે? પ્લસ. અહીંયા માઇનસ. તો હવે નીચે આપેલી નિશાનીઓ જે છે એ આપણે જોવાની છે. આ નિશાનીઓ આપણે જોવાની નથી. નીચે કઈ લખી?
એ નિશાનીઓ આપણે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા જો પ્લસ x નો ઘન ને અહીંયા કેવો છે માઈનસ x નો ઘન તો ઉડી જાય. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા કેવા છે 0x નો વર્ગ અહીંયા કેવા છે માઈનસ. તો અહીંયા તમે જુઓ તો મોટા પદની નિશાની એમ નામ રહેશે એટલે માઈનસ 3x નો વર્ગ. અહીંયા તમે જુઓ પ્લસ અને પ્લસ તો 5 2 એટલે કેટલા થશે 7x. વિદ્યાર્થી મિત્રો ઉપરનું અચળ પદ ઉતાર્યા તો માઈનસ 3. હવે ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ છે એટલે આપણે પ્લસ નથી મૂક્યું, અહીંયા માઈનસ છે એટલા માટે અહીં માઈનસ આપણે નથી મૂક્યું, પણ આપણે જોવાનું છે બે પદમાંથી મોટું પદ કયું છે તો કે 3. તો 3 વાળા પદની આપણે નિશાની કઈ છે માઈનસ પર માઈનસ. આ બે જુઓ તો આમાં એક પ્લસ વાળી નિશાની 5x મોટું પદ છે તો આપણે મૂક્યું બરાબર છે એટલે 5 2 એટલે 7x અને ઉપરનું એમ નામ પદ આવે છે. હવે આ પદને ભાગાકાર કરવાનો છે. જો x વર્ગ ને અહીંયા કેવો છે x વર્ગ તો ઘટે હું અહીંયા અહીંયા 3x નો વર્ગ કરવો હોય તો ઘટે છે કેટલા માઈનસ 3. કેટલા ઘટે છે માઈનસ 3. તો અહીંયા આપણે માઈનસ 3 વડે ભાગ ચલાવશું એટલે જુઓ હવે આ 3 અહીંયા બધા સાથે ગુણાય માઈનસ 3 ગુણ્યા x નો વર્ગ એટલે માઈનસ 3x નો વર્ગ 3 ગુણ્યા 0x એટલે કેટલા આવશે માઈનસ 0x. શા માટે તો કે પ્લસ માઈનસ એટલે માઈનસ ગુણાકાર હોય ત્યારે આપણા નિયમ જે છે એ પ્રમાણે પ્લસ ઓર માઈનસ માઈનસ સમજાણમાં માઈનસ થશે માઈનસ 0x કારણ કે કોઈ પણ સાથે ગુણાકાર થાય તો કેટલા થઈ જાય 0 થઈ જાય, 0 સાથેનો ગુણાકાર 0 થઈ જાય. હવે 3 ગુણ્યા 2 તો 3 ગુણ્યા 6 પણ કેવી દિશામાં આવશે માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 6. 3 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 6. હવે આમાં જો નિશાની આપણે બદલાવીએ અહીંયા માઈનસ છે તો કેટલી કરશું આપણે પ્લસ, અહીંયા માઈનસ છે તો આપણે કેવા કરશું પ્લસ, અહીંયા પ્લસ છે તો કેવા કરશું માઈનસ. હવે જુઓ હવે અહીંયા 3x નો સ્ક્વેર 3x નો સ્ક્વેર કેવા થશે ઉડી જશે. અહીંયા 7x છે તો 7x કેમ નામ આવશે એટલે 7x અને અહીંયા અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ તમે જોઈ શકો છો કે અહીંયા શું થાય છે માઈનસ અને આ માઈનસ એટલે અહીંયા આપણે મોટા પદની નિશાની માઈનસ આવશે 6 3 એટલે કેટલા થશે 9 પણ કેવા માઈનસ. તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આનો ભાગાકાર થશે શા માટે તો અહીંયા x વર્ગ છે અને અહીંયા x છે. આપણને ખબર છે જ્યારે મોટી કિંમત હોય શેષ કરતા મોટી કિંમત છે ભાગાકારની હોય તો જી ઓફ x હોય ત્યારે ભાગાકાર ત્યાંથી સ્ટોપ થઈ જાય તો અહીંયા આપણે આને શું કહેશું શેષ કહેશું. તો અહીંયા આપણે કહી શકીએ કે આપેલ બહુપદી નું ભાગફળ કેટલું છે x માઇનસ 3 અને શેષ શું છે 7x માઇનસ 9. તો આવી રીતના આપણે ભાગફળ અને શેષ. ત્યાર પછી દાખલા નંબર 2. વિદ્યાર્થીઓ અહીંયા પણ આપણે વસ્તુ ચેક કરવાની છે કે ઘાત ક્યાં ક્રમ પ્રમાણે આપેલી છે. ભાગાકાર કરતા જઈએ આપણે જોઈએ જો અહીંયા આપણે પહેલે વેલ્યુ તો p ઓફ x વાળું પદ લખીએ તો પહેલી વેલ્યુ કઈ આપેલી છે x ની 4 ઘાત, પછી કેટલી આપેલી છે 2 ઘાત, 3 ઘાત વાળું નથી તો પ્લસ કરીને 0x ની 3 ઘાત માઇનસ 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5. જુઓ 4 3 2 1 અને અચળ પદ છે યસ. હવે આપણે અહીંયા જોવાનું છે g ઓફ x, x નો વર્ગ x અને 1, તો આપણે ક્રમ પ્રમાણે એને ગોઠવશું કે x નો વર્ગ માઇનસ x પ્લસ 1. હવે આપણે આનો ભાગાકાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો કે કેટલા વડે ભાગાકાર છે તો કે હંમેશા ભાગાકાર કરતી વખતે ભાગ પ્રવૃત્તિ વખતે એક બાબત વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બેના પ્રથમ જે ભાગાકાર કરવાનો હોય તે બંનેના પ્રથમનો ભાગાકાર ખાસ ચેક કરવાનો છે, એના વડે થશે બીજા પદનો આપણે કરવાનો નથી. જોઈએ તો અહીંયા કેટલી આપેલી છે x ની 4 ઘાત, અહીંયા કેટલી આપેલી છે x નો વર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એમ લખી શકો કે x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ અને છેદમાં x નો વર્ગ
તો x નો વર્ગ ઉડી જાય તો વધે છે હું x નો વર્ગ તો અહીંયા કેટલા વડે આવશે x ના વર્ગ વડે હવે તમે જો અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે કોઈ વાંધો નહીં x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે કેટલા થશે x ની 4 ઘાત x નો વર્ગ ગુણ્યા x x નો વર્ગ ગુણ્યા x તો કેટલા થશે x નો ઘન પણ કેવા માઈનસ x નો ઘન હવે આગળ વધો તો x નો વર્ગ ગુણ્યા x એટલે કેટલા થશે પ્લસ x નો વર્ગ જો અહીંયા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આમાં બધામાં નિશાની આ પદમાં જ અહીંયા જો પ્લસ છે તો અહીં કેટલે કરશું માઈનસ અહીંયા માઈનસ છે તો કે કરશું પ્લસ અહીં પ્લસ છે તો કે કરશું માઈનસ હવે આપણે આ નિશાની ધ્યાનમાં લેવાની નથી જે આપણે નિશાની બદલાવેલી છે તે નિશાની આપણે ધ્યાનમાં લેશું તો જોઈએ તો x વર્ગ અને x વર્ગ હંમેશા પ્રથમ પદ ઉડી જાય આપણે જોઈ ગયા હવે અહીંયા જોઈએ તો અહીંયા અહીંયા પ્લસ છે અહીંયા 0 x ઘન છે અહીંયા x ઘન છે તો હું આવશે તો કે પ્લસ x નો મતલબ આ નિશાની ધ્યાનમાં લેવાની છે તો હું વધશે x નો ઘન હવે જુઓ તો અહીંયા કેટલા છે તો કે 3 x નો વર્ગ અને અહીંયા x નો વર્ગ એટલે કેટલા થશે માઈનસ 4 x નો વર્ગ ઉપરથી આવશે 4 x અને ત્યાર પછી આપણે કેટલા લેવાના છે અહીંયા 5 હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા x નો ઘન છે અહીંયા x નો વર્ગ છે ઘટે છે કેટલા ઓન્લી 4 x તો અહીંયા આપણે પ્લસ x વડે ભાગાકાર ચાલશે તો x ગુણ્યા x નો વર્ગ એટલે કેટલા થશે x નો ઘન x ગુણ્યા માઈનસ x એટલે કેટલા થશે માઈનસ x નો વર્ગ x ગુણ્યા 1 એટલે કેટલા થશે પ્લસ x જો આ બધી નિશાની બદલાવવાની છે પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ અને માઈનસ છે તો પ્લસ છે તો માઈનસ હવે જુઓ આ પહેલું પદ તો ઉડી જાય કારણ કે x ઘન પ્લસ છે અને આ x ઘન કેવો છે માઈનસ એટલા માટે પ્લસ x ઘન અને માઈનસ x ઘન એટલે 0 થઈ ગયો હવે અહીંયા તમે જુઓ કે 4x નો વર્ગ માઈનસ છે અને પ્લસ x નો વર્ગ છે તો એક ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ અહીંયા માઈનસ 4x નો વર્ગ છે અને અહીંયા પ્લસ x નો વર્ગ છે અહીંયા 4 વખત x વર્ગ છે અહીંયા 1 વખત x વર્ગ છે તો વધશે કેટલા 3x નો વર્ગ શા માટે આ બદબાકી થઈ તો કે અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ જો બે જગ્યાએ માઈનસ હોત તો તો બેનો સરવાળો થાય નિશાની કઈ આવશે આપણે તો કે મોટા પદની જો અહીંયા 4 છે અહીંયા 1 છે તો મોટા પદની નિશાની એટલે માઈનસ હવે અહીંયા જુઓ તો અહીંયા પ્લસ છે અને માઈનસ છે 4 માંથી 1 x બાદ થાય તો કેટલા વધશે પ્લસ 3x ઉપરથી ઉતારો 5 હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોવાનું છે અહીંયા x વર્ગ છે અહીંયા x વર્ગ છે પણ અહીંયા 3 માઈનસ 3 છે તો કેટલા વડે ભાગાત છે માઈનસ 3 માઈનસ 3 ગુણ્યા x નો વર્ગ એટલે માઈનસ 3x નો વર્ગ માઈનસ 3 ગુણ્યા x એટલે પ્લસ 3x 3 ગુણ્યા 1 એટલે કેટલા આવશે માઈનસ 3 નિશાની બદલાવી અહીંયા પ્લસ થશે અહીંયા પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ જુઓ પહેલું પદ તો હંમેશા ઉડી જાય અહીંયા આવે 3 અને અહીંયા માઈનસ 3 એટલે 3 અહીંયા પ્લસ 3 છે અને આ કેવા છે 3 માઈનસ આ નિશાની ધ્યાનમાં લેવાની છે તેથી અહીંયા વધશે આ ઉડી જશે એટલે અહીંયા કઈ વધશે નહીં હવે 5 અને અહીંયા 3 બે પ્લસ છે જો પ્લસ 5 ને પ્લસ 3 તો કેટલા વધશે પ્લસ 8 આમ તેથી આમ આપેલ બહુપદીનું ભાગફળ શું થશે x નો વર્ગ પ્લસ x માઇનસ 3 અને આપણને શેષ શું મળશે 8 મળે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો આપણને શેષ મળ્યું આ આપણને શું મળ્યું ભાગફળ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 અહીંયા જુઓ દાખલા નંબર 3 થોડો વિદ્યાર્થી મિત્રો તમને કોમ્પ્લિકેટેડ લાગશે પણ જરાય ચિંતા કરવાની
નથી શું કરવાનું છે પ્રથમ કામ કે જેને ભાગવાનું છે ભાગાકારની અંદર ભાગ પ્રવૃત્તિ આપણે કરશું તો એની અંદર પહેલે વહેલી ઘાત આપેલી હોય અને ઘાતને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવતી જવાની બરાબર છે એટલે આપણે ક્યાંય પ્રશ્ન આવશે નહીં જોઈએ આપણે શરૂઆત કરીએ દાખલાની તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી ઘાત આપેલી છે x ની 4 ઘાત હવે જુઓ 3 ઘાત વાળો પદ નથી તો પ્લસ કરીને 0x ની 3 ઘાત વર્ગ વાળો નથી તો પ્લસ 0x નો વર્ગ હવે હવે એક ઘાત વાળો પદ છે q માઈનસ 5x અને પ્લસ અચળ પદ આપેલું 6 એટલે આપણે આમાં કોઈ પ્રશ્ન આવતો નથી હવે અહીંયા અહીંયા તમે જુઓ તો x નો વર્ગ પણ કેવો x છે માઈનસ બરાબર છે તો આપણે પહેલે પહેલો અહીંયા લખી નાખ્યા માઈનસ x નો વર્ગ હવે x ઘાત વાળું પદ નથી તો પ્લસ 0x અને અચળ પદ આપણે આપેલું છે પ્લસ b હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 ઘાત છે અને 2 ઘાત છે પણ અહીંયા આપણે પ્લસ x નો 4 ઘાત x ની કરવી છે તો અહીંયા માઈનસ x નો વર્ગ અને અહીંયા પણ જો માઈનસ જ x નો વર્ગ હોય તો માઈનસ માઈનસ x ની 4 ઘાત થઈ જાય હવે આપણે જુઓ તો માઈનસ x નો સ્ક્વેર ગુણ્યા અહીંયા એટલે એ પદ આપણું જે છે એ 0x નો ઘન થશે શા માટે તો કે કોઈ પણને 0 સાથે ગુણાકમાં આવશે એટલે 0 થઈ જશે પછી માઈનસ x સ્ક્વેર ગુણ્યા 2 એટલે માઈનસ 2x નો સ્ક્વેર હવે તમે જોઈ શકો છો અને આપણે પ્રથમ પદ જે છે અહીંયા પ્લસ આપેલું માઈનસ માઈનસ અને પ્લસ નિશાની બદલાઈ પ્રથમ પદ તો હંમેશા ઉડી જાય શા માટે ઉડી જાય તો કે પ્લસ શા માટે ઉડે છે જુઓ વિદ્યાર્થી મિત્રો કે પ્લસ x ની 4 ઘાત અને માઈનસ x ની 4 ઘાત એટલે પ્લસ x ની 4 ઘાત કે માઈનસ એટલે કેવું થઈ જાય જનરલી 0 થઈ જાય એટલા માટે ઉડે છે હવે જુઓ આ પદ તો કઈ છે જ નહીં તો અહીંયા પણ આ પદે ઉડી જશે હવે આવે છે અહીંયા આ પદ જુઓ કારણ કે 0x નો ઘન અહીં 0x નો ઘન તો અહીંયા કઈ વધે નહીં 0 વધે 0 વધે હવે અહીંયા તમે જોઈ શકો કે 0x નો વર્ગ અને અહીંયા 2x નો વર્ગ પણ કેવા છે પ્લસ તો અહીં નીચે કે આવશે 2x નો સ્ક્વેર ઉપરથી ઉતાર્યા માઈનસ 5x અને પ્લસ 6 વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા 2x નો વર્ગ ને અહીંયા કેવા છે માઈનસ x નો સ્ક્વેર આપણે અહીંયા પ્લસ કરવા છે તો માઈનસ 2 તો અહીંયા જ્યારે 2 ગુણ્યા x નો વર્ગ એટલે કેટલા થશે 2x નો સ્ક્વેર માઈનસ માઈનસ એટલે કેવા થઈ ગયા પ્લસ હવે તમે આગળ વધો તો 2 ગુણ્યા 0x એટલે કેટલા થશે 0x અને 2 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 પણ પ્લસ ઓર માઈનસ માઈનસ જો અહીં નિશાની બદલાવો અહીંયા પ્લસ છે માઈનસ થશે અહીં પ્લસ છે માઈનસ અને માઈનસ છે તો પ્લસ હંમેશા પહેલું પદ ઉડી જાય અહીંયા તમે જુઓ તો માઈનસ 5x તો અહીં કેટલા આવશે માઈનસ 5x અહીંયા તમે જુઓ તો 6 અને 4 કારણ કે 2 પ્લસ છે એટલે કેટલા થશે પ્લસ 10 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x વાળો પદ આવી ગયો x વર્ગ વાળો છે હવે આનો ભાગાકાર શક્ય નથી તેથી આ કહી શકીએ તેથી આપેલ બહુ પદીનું ભાગ પર હું મેળવું માઇનસ x નો સ્ક્વેર માઇનસ 2 અને આપણને શેષ શું મળે છે માઇનસ 5x પ્લસ 10 થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો